विद्यार्थी नेता युवराज सिंहनी धरपकड़ना विरोध में राज्य में ठेर ठेर विरोध प्रदर्शन थई रह्या छे। त्यारे जूनागढ़ करणी सेना तेमज स्पर्धात्मक परीक्षा की तैयारी करता विद्यार्थी द्वारा बहोळी संख्या में एकत्रित थई आवेदन पत्र पाठवी उग्र रजूआत कराई छे। ગુજરાતના યુવાનોને અવાજને બુલંદ કરનાર યુવરાજસિંહ જાડેજા પર થયેલા ખોટા કેસો પરત લેવા તેમજ એલઆરડીની ભરતીમાં કોઈ ગેરરીતિ ના થાય એમની તકેદારી રાખવા જૂનાગઢ કરણી સેના તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં જૂનાગઢ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવાયું હતું કે ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા ઉપર ગંભીર કલમો લગાવી ખોટા કેસો કરી યુવાનોને અવાજને દબાવી દેવાનો નિમ્ન કક્ષાનો પ્રયાસ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું। યુવરાજસિંહ જાડેજા ઉપર જ ખોટા કેસ શું કામ? કારણ કે યુવરાજસિંહ જાડેજા ગુજરાતના યુવાનો માટેના હિત માટે તમારી સરકારમાં પરીક્ષામાં તથા કૌભાંડો બહાર લાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે આવનારી 10 એપ્રિલ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે। આજે ગુજરાતના યુવાનો એકમાત્ર યુવરાજસિંહ ઉપર વિશ્વાસ કરીને ગેરરીતિઓની માહિતી આપી રહ્યા હોય આ પરીક્ષામાં યુવરાજસિંહ સરકારના કોઈ કૌભાંડો બહાર ન લાવે એ માટે મોટા કેસ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જેથી સરકારના મળતિયાઓ પેપર ફોડીને વેપાર કરી શકે। આ ખૂબ ગંભીર મામલો હોય અને યુવરાજસિંહ વિરુદ્ધ કાવતરાની શંકા છે। આ બાબતે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જૂનાગઢ કરણી સેના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં યુવરાજસિંહને છોડવા રજૂઆત કરવામાં આવી હતી। વરરાજ ચૌહાણ સાથે હર્ષદ પરમાર, BS9 ડીવી ન્યૂઝ, જૂનાગઢ। હેલો, મારું નામ હિના બડિયાવાદરા છે। અમારા લોકોની અત્યારે એક જ માંગ છે, અમે અહીંયા જૂનાગઢ કલેક્ટર ઓફિસ ખાતે આપવા આવ્યા છીએ આવેદનપત્ર। અમારી એક જ માંગ છે કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજાને છોડવામાં આવે, એમના પર જે 307 લગાડવામાં આવી છે પરત લેવામાં આવે, કારણ કે એમના પર ષડયંત્ર થઈ રહ્યું છે। 10 દિવસ પહેલાં એમનું ટ્વિટર અકાઉન્ટ હેક કરવામાં આવ્યું, પછી એમને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા અને આજે એમને ફાઇનલી જેલ પહોંચાડવામાં આવ્યા છે। સરકાર અને પોલીસનું ષડયંત્ર છે, એમને જલ્દીથી જલ્દી આઝાદ કરવામાં આવે, એ એકલા નથી, અમે બધા જ એમની સાથે છીએ। હું ધારાસભ્ય જૂનાગઢ ભીખાભાઈ જોશી, કરણી સેનાના પ્રમુખે મને આજે આમંત્રણ આપ્યું હતું કે અમારે યુવરાજસિંહને આવેદનપત્ર દેવા જવું છે, એના ભાગરૂપે હું આવ્યો છું। યુવરાજસિંહ અગાઉ જે પેપર કાંડમાં જે એણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એનો ખાર રાખીને અને એને સામે આ કલમો લગાડવા આવી છે। યુવરાજસિંહ જરૂરી યુવાન છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એમ કહું તો ખોટું નથી। તો આજે હું વિદ્યાર્થી લોકો દ્વારા કહું, જય માતાજી। હું જૂનાગઢ જિલ્લા રાજપૂત કરણી સેના અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આજરોજ યુવરાજસિંહના ઉપર જે ખોટી કલમો લગાવવામાં આવી એ કલમો દૂર કરવા માટે આવેદનપત્ર આપવા માટે જૂનાગઢ કલેક્ટર સાહેબ પાસે આવેલા, અને અમારી હારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પછી અમારા રાજપૂત સમાજના બધા ભાઈઓ અને વિદ્યાર્થીઓનો બહુ મોટો સમૂહ હતો, એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખૂબ સરસ કામગીરી હોય તો આપણા મીડિયાની, પ્રેસની, જે અત્યારના સમયમાં ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી। શું માંગ શું છે? અમારી માંગ એ છે કે યુવરાજસિંહને જલ્દીમાં જલ્દી રિલીઝ કરવામાં આવે, એની ઉપર જે ખોટા કેસો લગાડવામાં આવ્યા છે એ તદ્દનમાં તદ્દન ખોટા છે, એ બધાને ખ્યાલ છે, એ જલ્દીમાં જલ્દી પૂરા કરવામાં આવે અને એને જેલની સજામાંથી મુક્ત કરવામાં આવે।